જીતુભાઈ માટે જોરદાર તાળી પાડો. અને જીતુભાઈ, મારું એક સપનું હતું એ આજે કહું છું તમને. આ બધું તમારી માટે, સાંભળજો. થોડી સારી વાતો પણ લઈ જજો, ખોટું એ બધું મૂકીને જજો, સારી વાતો લઈ જજો. જીતુભાઈ, વર્ષોથી જયારે હું ભેંસો ચારતો હતો, કોઈ સુપરસ્ટાર છે ને, સુપરસ્ટાર હોતો નથી, એને પબ્લિક બનાવે છે, પણ એના સપના ઊંચા હોય છે. હું ભેંસો ચારતો હતો ને ત્યારે મને મણિરાજભાઈ બારોટ, એટલે અમારા બારોટ સમાજનો ગૌરવ કહેવાય છે. મણિરાજ બારોટ માટે જોરદાર તાળી પાડો. જ્યારે મણિરાજ બારોટના ઉત્તર ગુજરાતના લોકગીતો જ્યારે ગામડે ગામડે ગવાતા જીતુભાઈ, ત્યારે મારું એક સપનું હતું, મારા પંચમહાલના ગીતો ક્યારે દુનિયામાં વાગે, આ મારા એરિયાના આદિવાસી ગીતો ક્યારે વાગે. અને જીતુભાઈ, જ્યારે 2001 ની અંદર સુર મંદિરમાં તારી મારી જોડી આવી, અને 2005 માં કાકા બાપાના પોરી આવ્યા, તો સાહેબ અમેરિકાના ભોરિયાઓ પણ આપણા ગીતો સાંભળતા હતા. અને આજે કમલેશ બારોટ તો નહીં, પણ મારા પંચમહાલના જેટલા આદિવાસી કલાકારો છે ને, બધા માટે તાળી પાડો સાહેબ. કારણ કે મારું સપનું હતું કે મારા આદિવાસી ગીતો, આપણા ગીતો પણ દેશ વિદેશમાં વાગે. સાહેબ આપણા ગીતો આજે વાગતા થયા છે, એ મેં જે મહેનત કરી હતી સાહેબ. તારી મારી જોડી સાહેબ, પેલા મેં ગીતો કેવા હતા કે જયારે આપણી બેન પરદેશમાં પરણાવી હોય, જીતુભાઈ સુરત ની અંદર આપણી બેન ના લગ્ન થયા હોય, અથવા ગામડાની અંદર બેન દીકરીના લગ્ન થયા હોય, એનો ભાઈ કડિયા કામ કરવા પરદેશમાં ગયો હોય, જીતુભાઈ રાજકોટમાં વાડી રાખી હોય, અને ત્યારે એ બેનને કદાચ દુઃખ પડતું હોય, એની સાસુ દુઃખ આપતી હોય, એની નણંદ દુઃખ આપતી હોય. અત્યારે તો બહુ સમજદાર જમાનો થઈ ગયો, પણ ત્યારે 2001 માં બહુ દુઃખ પડતા, ત્યારે બેન છે ને પોતાના ભાઈને ફોન ના કરી શકે, અને ત્યારે કમલેશ બારોટને થયું કે સાહેબ બેન પોતાના ભાઈને મેસેજ કઈ રીતે આપે, સુર આપજો, સફેદ સાત આપજો. અને ત્યારે બેન માટે મેં ગીત ગાયું હતું સાહેબ, આ પહેલાના ગીત હતા, કેવા કે વીરા મારા જીરે આ દુખિયારી બેની જુએ વાતડી રે, વીરા મારા જીરે હેરા મારા જીરે. તમે નહીં આવો તો કશું વાંધો નહીં, વીરા તમે કોમે જજો, પણ ઓણે ભાભીને મોકલે જો રે, હેરા મારા જીરે. પેલા મેં ગીતો આવા હતા સાહેબ, જયારે કમલેશ બારોટે ટીમલી ગાય ને, તો તમને ટીમલી સાંભળવાની શરમ ના આવે. હું તો આજ પણ બધાને કહું છું, જે આપણા કલાકાર છે ને, ખરાબ શબ્દો વાપરીને ટીમલી ના ગાતા. ઘણા લોકો એમ કહે છે કે આ ખોટા શબ્દો છે. અરે સાહેબ, આપણા ગીતો છે એને લોકો સલામ મારવા જોઈએ. એટલે બધા કલાકારો મારે નમ્ર વિનંતી છે, કદાચ ખોટા શબ્દો નહીં ગાતા, સારા શબ્દો ગાજો. આપણા ગીતો છે યાર, આપણી ધરતીના ગીતો છે સાહેબ, આપણી ખેતીના ગીતો છે. કેવા? હા, બીજું ગીત હતું કે પેલા ના જીતુભાઈ તમે ઉભા જ રહેજો, ભાળ ગયો તો આમ ગફ દીધું ને પાખું પાડ દઉં તારે રાત કાઢો. કે પેલા ના છોકરાઓ, જીતુભાઈ આપણે બધા આવી ગયા એમાં, મારા 40 વર્ષ થયા અને અમના 46, પણ જો હજુ જવાની છે, હજુ તો એમ બીજા લગ્ન કરવા હોય તો થાય એમ, પણ ઘરવાળી રજા નહીં આલેલા. આ બધા કહે ને કે ઘેર બાપુ ટાઈગર, પણ ઘેર જાય ને બહાર આપણે સિંહ, પણ ઘેર જઈએ ને એટલે માતાજી બેહી જાય ઉપર. પેલાના આપણા ભાઈઓ મર્યાદા વાળા હતા કે પપ્પા મમ્મી નક્કી કરે એની જોડે લગ્ન કરવાનું. અત્યારે તો ડાયરેક્ટ વિડીયો કોલમાં જ નક્કી થઈ જાય, બસ આની જોડે મેં લગ્ન કરવાનું એમ. પણ પેલાના ગીતો ત્યારે એ છોકરા તકલીફ પડતી છોકરાઓને કે કોલેજ ભણવા જતી નથી ને જવા દેતી નથી, પપ્પાને ના કહી શકે એટલે ગીતમાં કીધું કે માં મને સોકરી ગમતી નથી. મક્કી નો રોટલો, મક્કી નો રોટલો ગળતી નથી.